हेलो एवरीवन, मायसेल्फ किंजल कावाणी, नर्सिंग ट्यूटर, ह्यूमन टॉट स्कूल ऑफ नर्सिंग। आज आप नव चेप्टर स्टार्ट करवानो छे, यूनिट 24, इनफर्टिलिटी। इनफर्टिलिटी मतलब के वंध्यत्व। जोईए व्याख्या शू छे इनफर्टिलिटी नी, तो के पणित कपल छे कोईपण जातना गर्भनिरोधक साधनों उपयोग कर्या वगर नियमितपणे एक वर्ष सुधी इंटरकोर्स करे छता पण गर्भ धारण करवामां जो निष्फळ जाए तो तेने कहेवाय इनफर्टिलिटी। मतलब प्रोटेक्शन वगर, कोईपण जातना प्रोटेक्शन वगर, गर्भनिरोधक साधन वगर नियमित रीते जो ए सेक्सुअल इंटरकोर्स करे, मतलब रिलेशन राखे, छता पण जो गर्भधारण करवामां निष्फळ थाय, छता पण जो गर्भधारण न करी शके तो एने कहेवाय इनफर्टिलिटी, मतलब के वंध्यत्व। पणित कपलमां गर्भधारण करवानी असमर्थताने इनफर्टिलिटी कहेवामां आवे छे। एना वर्गीकरण तो के इनफर्टिलिटी छे ने मुख्य बे भाग में वेचवामां आवे, प्राइमरी इनफर्टिलिटी और सेकंडरी इनफर्टिलिटी। इनफर्टिलिटी एटले शू कीधुं, तो के गमे एटली ट्राय करे छता पण प्रेग्नेंट न थई शके, प्रेग्नेंसी राखवा माटे सक्षम ना होय तो एने कहेवाय इनफर्टिलिटी, मतलब के वंध्यत्व। हवे एना बे प्रकार छे, प्राइमरी इनफर्टिलिटी और सेकंडरी इनफर्टिलिटी। प्राइमरी इनफर्टिलिटी एटले शू के तो शुरुआत थी ज इनफर्टिलिटी होय, एने कहेवाय प्राइमरी इनफर्टिलिटी। કે એક પણ બાળકનો હોય શરૂઆતથી જ ગમે એટલી ટ્રાય કરે છતાં પણ જો પ્રેગ્નન્સી કન્ફર્મ ના થાય, પ્રેગ્નન્સી ના રહે, તો એક પણ બાળકનો હોય તો એને કહેવાય પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી। અને વાત છે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી, કે એક બાળક થાય પછી જ્યારે બીજું બાળક રાખવા માટે ટ્રાય કરતા હોય એવા ટાઈમે જો એ પ્રેગ્નન્સી કન્ફર્મ ના થાય, પ્રેગ્નન્સી ના રાખી શકે તો એને કહેવાય સેકન્ડરી ઇન્ફર્ટિલિટી। શું છે, એક વર્ષ એક બાળક થયા બાદ ઇન્ફર્ટિલિટી થાય તેને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે। ક્લિયર? આ થયું વર્ગીકરણ, પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી। પ્રાઇમરી એટલે એકે બાળક ન હોય અને વંધ્ય બાળક રાખી ન શકે અને એ પ્રેગ્નન્સી ના રહે તેને કહેવાય પ્રાઇમરી। સેકન્ડરી એટલે કે એક બાળક થાય પછી બીજી વાર જ્યારે પ્રેગ્નન્સી કન્ફર્મ કરવી હોય, બીજી વાર પ્રેગ્નન્સી રાખવી ત્યારે એ ન રાખી શકે તો એને કહેવાય સેકન્ડરી ઇન્ફર્ટિલિટી। હવે વાત થઈ સ્ટરિલિટી। સ્ટરિલિટી એટલે જ્યારે કોઈ કપલ છે ચોક્કસ કારણના લીધે ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળ જાય તો ત્યારે તેને સ્ટરિલિટી કહેવામાં આવે છે। મતલબ કે કોઈ પણ જાતની કાંઈ પણ કપલમાં ખામી હોય, એ ખામીના કારણે જો ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળ જાય તો એને કહેવાય સ્ટરિલિટી। મતલબ કે ઓલિગોસ્પર્મિયા, ઓલિગોસ્પર્મિયાનો મતલબ શું થાય, તો કે સ્પર્મ છે એ ઓછા હોય, સ્પર્મ કાઉન્ટ જે નોર્મલ હોય એના કરતાં ઓછા હોય તો એને લીધે છે જો પ્રેગ્નન્સી ન રહેતી હોય, ગર્ભધારણ ન કરી શકતા હોય તો એને કહેવાય સ્ટરિલિટીનું એક કારણ છે। સેકન્ડ છે એજોસ્પર્મિયા, મતલબ કે સ્પર્મ જ ના હોય, સ્પર્મ કાઉન્ટ જ ના હોય તો એને કહેવાય એજોસ્પર્મિયા, એના કારણે છે એ પ્રેગ્નન્સી ના રહેતી હોય તો એને પણ કહેવાય સ્ટરિલિટી। હવે છે કોઝ ઓફ ઇન્ફર્ટિલિટી, હવે કે વંધ્યત્વ છે એ થવાના કારણો શું, તો કે આ વંધ્યત્વ થવાના કારણો મેલના કોઈ પણ ખામીને લીધે હોય અથવા તો ફિમેલને લીધે પણ હોય છે। તો જોઈએ પહેલું મેલના કારણે, એટલે પુરુષોમાં કયા કયા કારણો હોય કે એના લીધે છે એ ઇન્ફર્ટિલિટી જોવા મળે, તો પહેલું છે પૂરતા પ્રમાણમાં હેલ્ધી સ્પર્મ ઉત્પન્ન થતા ન હોય, જરૂર હોય જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં હેલ્ધી સ્પર્મ ઉત્પન્ન ના થાય એના કારણે પ્રેગ્નન્સી રાખી ના શકે। પહેલું છે ઓલિગોસ્પર્મિયા, ઓલિગોસ્પર્મિયા એટલે કે સ્પર્મની સંખ્યા છે નોર્મલ કરતાં ઓછી હોય। પછી છે એજોસ્પર્મિયા, એજોસ્પર્મિયા એટલે કે સ્પર્મ જ ના હોય એને કહેવાય એજોસ્પર્મિયા। એના પછી છે ટેસ્ટિસ બરાબર વિકસિત ના હોય, ટેસ્ટિસ બરાબર વિકસિત ના હોય એને લીધે છે એ વંધ્યત્વ જોવા મળે એક કારણ છે। પછી છે અનડિસેન્ડિંગ ટેસ્ટિસ, મતલબ ટેસ્ટિસ છે એ સ્પોર્ટલની અંદર બરાબર આવેલા ન હોય, એ ડિસેન્ડ ના થયા હોય તો એને લીધે જ જોવા મળે, એ પણ છે એક કારણ વંધ્યત્વ થવા માટેનું। પછી છે ટેસ્ટિસમાં કોઈ પણ જાતની કાંઈ ઇન્જરી થઈ હોય, ટેસ્ટિસમાં કાંઈ પણ કાંઈ લાગી ગયું હોય, કાંઈ પણ કાંઈ ઇન્જરી થઈ હોય તો એના કારણે જોવા મળે તો એ પણ એક કારણ હોઈ શકે। પછી છે કોઈ પણ પ્રકારનો કાંઈ ચેપ લાગ્યો હોય, જેનાઇટલ્સનો એરિયાનો કોઈ પણ કાંઈ રોગ હોય તો એના કારણે ઘણીવાર વંધ્યત્વ જોવા મળતું હોય, એમાં રોગ છે સિફિલિસ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝમાં આપણે વાત કરી હતી સિફિલિસની। પછી છે વધુ પડતું રેડિયેશન લાગેલું હોય, વધુ પડતું રેડિયેશન એટલે કહેતા હોય કે એક્સરેમાં ને એમાં એક્સપોઝ થતા હોય જે વ્યક્તિ, એવા વ્યક્તિમાં એક્સરે જે રેસ છે બધા
એ રેઝ છે ઘણીવાર વંધ્યત્વ થવા માટે જવાબદાર. આવી રીતના રેડિયેશનવાળા એરિયામાં વર્ક કરતા એવા વ્યક્તિમાં ઘણી વખત વંધ્યત્વની કમ્પ્લેન જોવા મળતી હોય. એના પછી છે હાઇડ્રોસીલ. હાઇડ્રોસીલ મતલબ કે છે જે સ્કોટમ છે ને આસપાસના એરિયામાં છે પાણી ભરાઈ ગયું હોય તો એને સ્વેલિંગ જોવા મળે તો એને કહેવાય હાઇડ્રોસીલ. એના પછી વધુ પડતા ગરમ હોળ વાતાવરણ કે વોટ બાથ લેતા હોય એને, જે વધુ પડતું ગરમ વાતાવરણમાં રહેતા હોય અથવા તો ગરમ પાણીથી વધારે નાવાની ટેવ હોય એમાં ઘણીવાર વંધ્યત્વ જોવા મળતું હોય. એના પછી જે ક્રોનિક બીમારી હોય, કાંઈ લાંબા સમયની બીમારી હોય એના કારણે ઘણીવાર વંધ્યત્વ જોવા મળતું હોય. એના પછી છે એન્ડોક્રાઇન ગ્રંથિના રોગોના કારણે હોર્મોન છે બધા રિલીઝ કરતી હોય, બધી એન્ડોક્રાઇન ગ્રંથિ છે શરીરની અંદર એમાં કાંઈ રોગ હોય એને ચેન્જીસને કારણે ઘણીવાર વંધ્યત્વ જોવા મળતું હોય. પછી જે નાનપણમાં વધુ પડતા મમ્સ થયા હોય, મમ્સ મતલબ ગાલપચોળિયા થયેલા હોય તો એને વખતે ઘણીવાર ઇન્ફર્ટિલિટીની કમ્પ્લેન રહેતી હોય. એ સિવાય છે કે માર્ગમાં કોઈ અડચણ હોય, મતલબ કે જ્યાં જે નળી છે સ્પર્મને લઈ જતી વાસ્ટ ડિફરન્સ નળી છે એમાં કાંઈ બ્લોકેજ હોય કે એને લીધે ઘણીવાર જોવા મળતું હોય. જે સ્પર્મને લઈ જતી નળી છે ને શું કહેવાય વાસ્ટ ડિફરન્સ. પહેલું છે કે વાસ્ટ ડિફરન્સ જે સ્પર્મને લઈ જતી નળી હોય એ જ બ્લોક થઈ ગયું એમાં કાંઈ અડચણ હોય તો એના કારણે. પછી પ્રોસ્ટેટ કે હર્નિયાના કાંઈ ઓપરેશન કર્યા હોય એને કારણે ઈજા થઈ હોય. ઘણીવાર પ્રોસ્ટેટ ગ્લેન્ડ આવેલી હોય ખબર ને બધાને, એ તો કે ધ્યાય છું છે કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે એમાં કોઈ પણ જાતની કાંઈ એનું ઓપરેશન કર્યું એવી વખતે જો વાસ ડિફરન્સને લાગી ગયું હોય અથવા તો હર્નિયાના ઓપરેશન મતલબ કોઈ ભાગ ઉપસ્યા હોય એવી રીતના હર્નિયા હોય ઇન્ગ્વાઇનલ હર્નિયા ખાસ કરીને તો એવી વખતે ઓપરેશન કર્યું હોય ત્યારે કાંઈ ઈજા થઈ હોય સ્પર્મને તો ઓલા સ્પર્મ લઈ જતી નળીને તો એને કારણે જોવા મળે વંધ્યત્વ. પછી જે નળી ચોંટી ગઈ હોય કાંઈ કારણોસર એમ જ સામસામે જો નળી ચોંટી ગઈ હોય તો એ રીતના કન્ડિશનના લીધે સ્પર્મ પાસ ન થાય એને લીધે ઇન્ફર્ટિલિટી જોવા મળતી હોય. હવે જોઈએ પછી કે સ્પર્મ વજાઇના સુધી પહોંચી ના શકતા હોય. સ્પર્મ બરોબર પ્રકારના જેટલા જોઈએ એટલા પ્રોડ્યુસ થતા હોય પણ સ્પર્મ છે એ આરામથી વજાઇના સુધી ડિપોઝિટ વજાઇનામાં જ ન પહોંચી શકે તો એને લીધે ઘણીવાર. પહેલું છે નપુંસકતા હોય, નપુંસક હોય તો એને સ્પર્મ છે એ પહોંચી ના શકે. પછી છે પ્રીમેચ્યોર ઇન્જેક્શન, વીર્ય છે બહાર જ નીકળી જતું હોય પહેલાં, હજી ઇજેક્શન થવાની વાર હોય ઇજેક્શનનો ટાઈમ જ ના થયો એ પહેલાં જ બધું વીર્ય છે જે સ્પર્મનું જે આખું સ્પર્મનું ફ્લુઇડ છે એ બધું બહાર નીકળી જતું હોય તો સ્પર્મ છે એ શું થાય તો કે અંદર ડિપોઝિટ જ ના થાય વજાઇનાની અંદર એના કારણે. પછી જે ફિમોસિસ હોય, ફિમોસિસ મતલબ કે આગળના ભાગે ચામડી આવી જતી છે પેનિસનો પાર્ટ છે અને આગળના ભાગે ચામડી નીકળે આવી જતી હોય એવી કન્ડિશન હોય તો એના કારણે સ્પર્મ છે વજાઇના સુધી પહોંચી ના શકે અને એને લીધે છે વંધ્યત્વ જોવા મળતું હોય, ઇન્ફર્ટિલિટી જોવા મળતી. આ બધાય જોઈએ આપણે મેલમાં કારણે. હવે છે ફિમેલના કારણે, એટલે કે સ્ત્રીઓના કારણે કંઈ કંઈ જોવા મળે. તો પહેલું ઓવ્યુલેશનમાં તકલીફ હોય, તો ઓવ્યુલેશનમાં તકલીફ મતલબ કે ઓવ્યુલેશન મતલબ ક્યારે થાય જનરલી જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એના 14મા દિવસે, તો ઓવ્યુલેશનમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એના કારણે. પહેલું તો કે માસિક ન આવતું હોય તો ઓવ્યુલેશન થતું ન હોય. જ્યારે બ્લીડિંગના કાંઈ પ્રોબ્લેમ હોય મેન્સ્ટ્રુઅલ સાયકલના ઇરેગ્યુલર આવા કાંઈ પ્રોબ્લેમ હોય માસિક જ ના આવતું ઓવ્યુલેશન થાય જ નહીં તો એને ઇન્ફર્ટિલિટીનું એક કારણ છે. પછી ઓવમ ખામીયુક્ત, ઓવમની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ હોય. પછી ઓવરીના કોઈ પણ જાતનો રોગ હોય, ઓવરીની અંદર કાંઈ પણ કાંઈ રોગ થયો હોય તો એના કારણે. પછી ફેલોપિયન. હવે છે માર્ગમાં કાંઈ અડચણ, માર્ગમાં કાંઈ અડચણ મતલબ અહીંયા ફિમેલમાં જોઈશું તો ફિમેલમાં શું આવશે ફેલોપિયન ટ્યુબમાં, મેલ હોય તો વાસ ડિફરન્ટ કે જે સ્પર્મ કેરી કરતી હોય અહીંયા ફિમેલમાં આવશે ફેલોપિયન ટ્યુબ. ઓવરી કે ફેલોપિયન ટ્યુબમાં કાંઈ ઇન્ફેક્શન હોય એના કાંઈ ચેપ હોય તો એના કારણે. પછી કોઈ ગાંઠ હોય, કોઈ પણ ગાંઠ હશે ફેલોપિયન ટ્યુબમાં તો ઓવમ છે આરામથી જઈ જ નહીં શકે તો સ્પર્મને ઓવમનું મળશે જ નહીં તો એને લીધે ઘણીવાર ગાંઠ છે અડચણ બનતી હોય ઓબસ્ટ્રક્શન થતું હોય એના લીધે વંધ્યત્વ જોવા મળે. પછી પસ સાથે વજાઇનલ ડિસ્ચાર્જ હોય, રસી થઈ ગયા હોય એવો વજાઇનલ ડિસ્ચાર્જ હોય તો એવા ટાઈમે વંધ્યત્વ જોવા મળે. પછી વજાઇનલ સિક્રીશન છે એસિડિક હોય, એસિડિક વજાઇનલ સિક્રીશન હોય એટલે શું થશે સ્પર્મ ડિપોઝિટ થશે પણ એ સ્પર્મ છે એ વજાઇનલ એસિડિક સિક્રીશનની અંદર નાશ પામી જશે. પછી સર્વાઇકલ મ્યુકસ છે વધારે પડતું ચીકણું હોય એના લીધે ચીકણાશને લીધે ઇઝીલી કેરી નહીં થાય અને પહોંચશે ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચશે નહીં. પછી ઓવમ છે ફેલોપિયન ટ્યુબમાં પહોંચતું ના હોય, ઓવમ ફેલોપિયન ટ્યુબ સુધી પણ પહોંચી ના શકે. લાસ્ટ છે વજાઇના નાની હોય, નાની વજાઇનાના કારણે છે સ્પર્મ બરોબર ડિપોઝિટ ના થાય અને ઓવમને સ્પર્મ ના મળે એના કારણે ઇન્ફર્ટિલિટી જોવા મળતી હોય. હવે છે
સંયુક્ત કારણો કે બે મેલ ફિમેલ બેયના કાંઈ પ્રોબ્લેમ હોય તો એને કારણે, તો કે ક્યારેક જ ઇન્ટરકોસ્ટ કરવાથી, રેગ્યુલરની જે અમુક ટાઈમે ક્યારેક જ ઇન્ટરકોસ્ટ કરે તો એના કારણે છે ઇન્ફર્ટિલિટી જોવા મળતી હોય. અપૂરતા જ્ઞાનના લીધે ઓવ્યુલેશન પીરિયડ ચૂકી જતા હોય તો, ઓવ્યુલેશન પીરિયડ મોસ્ટલી કે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે પછીના 14 દિવસ પછીનો જે પીરિયડ છે એને કહેવાય, 14મો દિવસ એ છે ઓવ્યુલેશન પીરિયડ કહેવાય. તો જો આ દરમિયાન જો ઇન્ટરકોર્સ ના કરે તો એના લીધે ઘણી વાર છે ઇન્ફર્ટિલિટી જોવા મળતી હોય. પછી છે પેઇનફુલ ઇન્ટરકોર્સની કમ્પ્લેન હોય. પછી સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ હોય, પોતે સાયકોલોજીકલી ડિસ્ટર્બ હોય તો એવા ટાઈમે છે ઇન્ફર્ટિલિટી જોવા મળતી હોય. તો આજે આપણે વાત કરી ઇન્ફર્ટિલિટી, ઇન્ફર્ટિલિટી શું છે, ઇન્ફર્ટિલિટીની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ ઇન્ફર્ટિલિટી કેટલા ટાઈપ, બે ટાઈપ, પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. ઇન્ફર્ટિલિટી પછી જોયું સ્ટરિલિટી કોને કહેવાય, પછી જોયું કોઝિસ ઓફ ઇન્ફર્ટિલિટી એટલે કે ઇન્ફર્ટિલિટી થવાના કારણો, એમાં આપણે જોયું મેલમાં થવાના કારણો, ફિમેલમાં થવાના કારણો અને સંયુક્ત કારણો કયા છે કે જેને લીધે ઇન્ફર્ટિલિટી જોવા મળે. આટલી વાત આપણે આજના લેક્ચરમાં કરી. ઓકે, થેન્ક યુ.